અમને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા, મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના હવા હાથ હાડા હાથ જેવું થાય છે. હા, તો વાડીએ જવાનું છે ને એવું બધું કામ છે, અને ફીરે થોડું થોડું આ વસ્તુ બારી કાઢવાની શરૂઆત કરી દીધી છે. તો મીરાએ અહીંયા બહાર બંધાઈ ગઈ. મીરા, હા મીરા, જય ગાય માતા. આ તો મીરાનું વાહિદું થઈ ગયું છે બધું કમ્પ્લીટ. જો બા અહીંયા તેજું હિસકાવે છે. આમ જો હાલ સીતારામ કે. અરે વાહ વાહ વાહ, તાર નથી આવું વાડીએ? કેમ ટાઈટ હોય? કીરે રેવાય, કીરે આમ અંદર રેવાય. ટાઈટ કેવી છે ખબર છે? આજની ઠંડી છે બીએસએનએલ જેવી. કેવી? અંદર હોય તો ન લાગે, બહાર હોય તો લાગે. આજની ઠંડી એવી છે. હાલો જય શ્રી કૃષ્ણ. કે દાંત તો પાડી નાખો. હા, ઉગો કે ન ઉગો? આમ કરી દે ઉગો. એ ઉગતો આવે તો ઉગે, ઝીણો ઉગે. હવે ઉગશે નહીં, લગભગ બોખી રહેવાની છે. પથારી હકલવાનું હાલે. આજ છે ને રજા? તો તો બે ત્રણ દિન ની રજા ને. ટ્રેક્ટર લઈને આવ્યા ને એટલે ઠંડી લાગે, કા ગાડી લઈને આવે તો લાગે. એટલે ટાયર જો ભાઈ ને લાગી હતી ને અમને લાગી હતી બધા, તો ભાઈ અહીંયા ભઠ્ઠી ચાલુ હતી. તમે બધા મીંડા થી તાપવા અને સીધું ડાયરેક્ટ આપડે હે ને કહું ને તોરીએ. જો ખાલી થતું જાય છે આમ આમ ટૂંકમાં હાલ્યું જાય આ બાજુ. આ બધું આ બધું ખાલી થઈ ગયું છે. હવે બપોર પછી થાય હાસુ ખડીક તાપીને જા પછી બીજું હું બાર ને છ અઢાર નાકા રહ્યા છે. બાકી આપડે વાવવા રાખી ઘઉં પી ગયા, વૈસલા ઘઉં પી ગયા. જો વૈસલા હામાં દેખાય એ પી ગયા ને હવે આપડે ટૂંકમાં આટલા રહ્યા છે. લસણ આગળ કઈ પાવાનું નથી, એટલે પાવાનું કામ પતી જશે. આજ પૂરું થઈ જાય. હવે બે અઢી કલાકનું કામ છે. અઢી ત્રણ કલાકનું બધું પી જાય. કાલે આપણે વેતું થયું હતું કા ઓલે વાવવા રાખી એમાં પરમ દે આખ્યું હતું ઘડીક વાર, અને ઘરનામાં ટૂંકમાં કાલ થયું હતું. જો તાપે આપણે હાથિયુંના જે ઓલા ઠૂઠા ભેગા કરેલા હતા ને એનું થાય છે મસ્તીનું. લાકડા જેવા હા હાથ ઠરી ગયા ને બા? ના કોઈ વરાઈ ગયું. આવી રીતે બબે માં જ રાખી પાણી. તો પાણી પણ આવે એવડું કેનાલ નો. બબે માં જતું હોય તો 11 મિનિટે ભરાઈ જાય છે. 450 ફૂટ નો પલો હે, બબે માં જતું હોય ને તો 11 મિનિટ થાય છે.
આપડે બે કટકા નો થાય એટલો થાય, એટલો જ થાય ને. એમાં પંપે એક વાતર પંપ થતો, અહીંયા બે ઉછળ થતી. નરહી જમીન હોય ને એમ થાય. નાખો વરી ગયો, કેટલી મિનિટ પાછું વારવા થાય? આઠે વારવા થાય ને. જો સા પાણી પાકે છે ને, હાલો તમારે બધાને સા પીવું હોય તો મસ્ત મસ્ત પાકી ગયો છે. પાકી ગયો કા? હા, ચાર જણા છે. પ્રવીણભાઈ આવે છે ને? હા, પાંચ પાંચ કરી. સારું, વાટકી છે, વાટકી લેતા આવજો. હાલો જો સા પાણી પી ને પાછા જયા જાય. પાણી પાણી આપણે ઘઉંમાં ચાલુ છે, લાંબા તો પી ગયા છે, ત્રણ ના હવે છ નાકા રહ્યા છે. પછી જોયો હવે આગળ શું કામ કરવું. ખડની દવા છાંટવાનો વિચાર છે અને બાની જામાં નીંદે છે આપણે શાકભાજીને એવું. લસણ તો જોક નીંદાઈ ગયું છે, પાછો આટો મારવો પડે એમ છે. પણ બે પાંચ દી પછી એટલે આ શાકભાજીને એ બધું રહ્યું ને એમાં નીંદે છે. આપણે ડુંગળીનો ક્યારો નહીં, અત્યારે તો સા પીવા દો, નાસ્તો કરવાની બેઠા છે. બાકી જા આ બધું આ બે વાત લેવાઈ ગયા. આમાં આપણે ગાજર વાવ્યા તો એ ન ઉગી ગયા, એટલે હવે કાંઈ વાંધો નહીં. આપણે કોબીનો રોપ કર્યો હોય ને કોબી છો કોબી આમાં સોંપી દે, અને આ ભીંડો ને એવું બધું કાઢી નાખવાનું છે. એટલે આખે આખો ક્યારો આ કોબીનો થઈ જાય. લાંબા પી ગયા અને જો ટૂંકામાં પહેલામાં જાય છે, પછી પાંચ રહ્યા છે. પછી ઓલા શેડે જતા તો હાવ ટૂંકા ટૂંકા થઈ જાય. હવે લાંબા ટૂંકમાં આ બે જ રહ્યા થોડા થોડા, પછી તો ત્રણ તો હાવ ટૂંકા ટૂંકા છે. અહીંયા હે ત્રાસ્યો જા રીતની થેજા વાગી ગયા છે. 10:30 જેવું થાય છે ને. આપણે ઘઉંમાં જો પાણી ચાલુ હતું એ પી ગયા છે, અને હવે આપણે બે કે ત્રણ પંપ જે થાય હવે દવા તો થોડી જ છે, નથી જાદી. એટલે દવા ઘટે એમ છે ટૂંકમાં, નકર તો ચાર પંપ પાંચ પાંચક પંપ જેવું થાય એવું હતું. જે આપણે ઘઉંની ત્રાસની નીકળી ને ત્રાસની એમાં છાંટવાની છે, એટલે કારણ કે એમાં સયો છે કોકોક અને ખડે છે, એટલે એ છાંટી દઈ ને. એટલે પાણી ભરાવો ન રહીએ, પાણી નકર છે ને ત્યાં પુગાડવામાં બહુ અઘરું થઈ જાય છે. નાકા તૂટ્યા રાખે બહુ, આ વખતે તૂટતા હતા ને ઓલે વખતે તૂટતા હતા, કારણ કે હવે ખડ થોડુંક મોટું થઈ જાય. એટલે પાણી ભરાવો લે ને એની હિસાબે છે ને ટૂંકમાં નથી, પાણી આગળ ન જાય એટલે આગળ આગળ તૂટતું જાય. એટલે આપણે છે ને દવા દવા પડી જ છે. આ ચોમાસા વખતની વધી હતી ને આપણે શેઠે પારે છાંટવાની, આ હે ગ્લાયસિલ ઢોકરની, એટલે લગભગ ત્રણક પંપ જેવું થાય. 300 ml 100 ml ટૂંકમાં નાખવી છે. એટલે 100 ml સૈયા તો જાય નહીં, સૈયા તો કદાચ 500 ml નાખી તોય નથી જતા, પણ ટૂંકમાં છે ને અદબહેરા થઈ જાય. એટલે આપણે ઘઉં ટૂંકમાં પાકી જાય તા સુધી ન રહીએ, અને ખડ તો બધું બરી જ જવાનું છે. હાના ખડ તો બધું ટૂંકમાં બરી જાય. એટલે આપણે છે ને પંપ જો થઈ ગયો તૈયાર, હવે ભર લઈ અને મંડી છાંટવા. જો બા અહીંયા મૂળા ઉપાડે છે. બા બીટ ઉપાડ્યા હે? મૂળા ઉપાડીને પછી બીટ. દૂધી કેટલી ઉતારી? ત્રણ ઉતારી. તો લાટ ઉતરશે, પાંચ છ તો હલવો થાય દૂધી ને તો. આજ આજ બનાવવાના હતા? 11 આજ 11 છે. તો પછી હલવો જ હોય ને. હા, બસ હવે કેટલા ઉપાડો?
જાય મૂળા ઉપડી ગયા, હવે પછી બીટ મોટા મોટા હોય ઉપર લઈ બધું જાય પાંચ પાંચ છે બાબા. હા અહીંયા ત્રણ દૂધી કોબીન દડો આ બીટ અને મૂળા ઉપાડી નાઈ લાવે બા. હજી દૂધી તો છે બા બે ત્રણ આમાં. હા જો એક અહીંયા પડી, અહીંયા છે એક, અહીંયા છે એક, આ રહી બે ત્રણ છે હજી તો. ઉતાર લેવી ને હા કે રાખવી છે. અને આમાંય જો આપણે શાકભાજી વાવ્યું તું ને ઉગી ગયું બધું, બધું તો બધું હજી નથી ઉગ્યું, અમુક વસ્તુ ઉગી છે ને અમુક વસ્તુ નથી ઉગી. જાય મેથી ઉગી ગયા ગ્લાસ મેથી છે ને ત્યાં પાછી તો અહીંયા છે ઈ ખૂટે ને તો અહીંયા પાછી ઉગી જાય થઈ જાય ટૂંકમાં. કેટલું કર્યું વાટવાનું હે? જાય ફુદીનો છે જો તમે જમાવટ છે ફુદીનો અજમા છે. પછી વરિયાળી છે, વરિયાળીના છોડ વધામે છે બે ત્રણ. અહીંયા કાઢે છે મીરા સારું ફળ. હા મીરા સારું ખડ વાટે, એક પૂરીઓ લઈ જવો ને. હળદર છે ને આપણે ગયા વર્ષે આમાં હતી ને, ગયા નહીં પરાયરામાં હતી છેઠ. આમાં આમાં ઉગતી હોય કોઈક રહી ગયેલી ગાંઠ હોય ને એ ઉગે કા આગળ કાઢ લેવી. આ વાટ લે કાઢ લો ભાઈ, આપડે પાવર નતું બધું પી ગયું, કામ થઈ ગયું આપણું કમ્પ્લીટ. હવે બપોરા કરવા બે ગયા તો બપોરામાં તો કઈક આવું છે તમારે બધા બપોરા કરવા. ચાલો બપોરામાં તો અડધા રહ્યા છે, અડધા નથી રહ્યા એવું છે. રહ્યા હોય એના માટે ફરાર હોય, ન રહ્યા હોય એના માટે રોટલી ને શાક હોય. જાય ભાઈ બપોરા કરવા બે ગયો. બાર બાર તો રહ્યા લાગે, બસ રહ્યા થવો અગિયારીસ રહ્યા હો ને ત્રણેય આરતી ને ભાવના ને બા ત્રણેય રહ્યા છે કા? બટેટા નું શાક છે, ઘઉં ની રોટલી, પછી મૂળા, તરેલા દાણા તો આપણે જ આવ્યા છે, દૂધીનો હલવો ને વેફર ને મરચું અને ધાણા ભાજી હવે અહીંયા પડી છે. ધાણા ભાજી તો આપણે નાખવાની છે શાકમાં. પછી સાઈઝ છે, હાલો બધાય બપોરા કરવા. કાં તો કાનું બપોરા કરવા બોલ, કાલ બધા હાલો કે બધાય બપોરા કરવા. હા વેફર ખાવા હાલો કે